नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? सरस, वेरी गुड। आज आपने धोरण आठनी अंदर विषय विज्ञान प्रकरण नंबर 7 आपणे वनस्पतिओ तेमज प्राणीओनुं संरक्षण, आपणे आ प्रकरणनी अंदर वनस्पति अने प्राणीओनुं संरक्षण केवी रीते करवामां आवे छे अने शा माटे करवुं पड़े छे एना माटे आपणे शुं शुं करीए छे, बराबर ने, એ આપણને આપેલું છે, બરાબર ને? તો એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો એની અંદર આપણે અગાઉ અભયારણ્ય વિશે, જૈવ આરક્ષણ ક્ષેત્રો વિશે અને એના વિશે આપણે અગાઉ ભણી ગયા છે। એ ઉપરાંત પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એનો પણ આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા। આજે આપણે જે અભ્યાસ કરવાનો છે સ્થાનિક જાતિઓને આપણે અભ્યાસ કરવાનો છે, કે એન્ડેમિક સ્પીસીસ, બરાબર, એટલે કે સ્થાનિક જાતિઓ કોને કહેવામાં આવે છે। તો કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ એવી હોય છે કે જે એક જ ક્ષેત્રની અંદર વિશિષ્ટ રૂપે આપણને જોવા મળે છે, કારણ કે અમુક જે સ્થાનિક જાતિઓ છે એ ફક્ત ત્યાં જ જોવા મળે, એ બીજી જગ્યાએ જોવા ન મળે આપણને, બરાબર ને? એટલા માટે એને સ્થાનિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? આદિવાસી જે છે એ જંગલની અંદર જ જોવા મળે આપણને, કારણ કે એ ત્યાંની સ્થાનિક જાતિ છે, બરાબર ને? એટલા માટે તો બાળકો છે એ શાંતિપૂર્વક ગાઢ જંગલની અંદર પ્રવેશ્યા, બાળકો છે એ એક વિશાળ ખિસકોલી જોઈ, બાળકોએ ત્યાં પછી એક અહીંયા જે ખિસકોલીઓ જોઈએ છે આપણે એના કરતાં એક મોટી ખિસકોલી, ત્યાં એમને વિશાળ ખિસકોલી જોઈ અને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા। આ ખિસકોલીને પૂંછડી મોટી પીંછાકાર છે અને એની પૂંછડી કેવી જોવા મળે છે? પીંછાકાર, એની ઉપર જે પીંછા લગાવેલા હોય એવું આપણને લાગે અને એના વિશે જાણવા માટે ઉત્સુક હતા। તો માધવજીએ જણાવ્યું કે એને વિશાળ ખિસકોલી કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિશાળ ખિસકોલી છે એ આપણા અહીંયા વિસ્તારમાં જોવા ન મળે, એ પંચમઢીનો જે જંગલ આરક્ષિત વિસ્તાર છે એ વિસ્તારની અંદર જ જોવા મળે છે, માટે એને આપણે વિશિષ્ટ જાતિ તરીકે ઓળખી શકીએ, એને સ્થાનિક જાતિ છે એ આપણે કહી શકાય। એટલે કે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે। વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિ, મેં હમણાં કીધું કે વનસ્પતિ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે, આપણને એ જ ક્ષેત્રમાં જોવા મળે છે, બીજા કંઈ ક્ષેત્રમાં જોવા મળતા નથી, એટલા માટે ત્યાંની એ સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે। તે અન્ય કોઈ વિસ્તારમાં પ્રાકૃતિક સ્વરૂપે જોવા મળતી નથી, કુદરતી રીતે જોવા ન મળે આપણને। એમ તો પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે પણ એ કુદરતી રીતે નથી હોતા, એ કૃત્રિમ રીતે બનાવેલું છે, પણ કુદરતી રીતે જે જોવા મળે વિસ્તારની અંદર તો એને આપણે સ્થાનિક પ્રજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે। રાજ્યની અંદર કોઈ રાજ્ય હોય તે રાજ્યની અંદર ત્યાં જ આપણને જોવા મળે સ્થાનિક જાતિ। દાખલા તરીકે ગીરના જંગલની અંદર રહેતા જે સિંહ છે તો એ સ્થાનિક જાતિ છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સ્થાનિક જાતિ છે, ગીરના સિંહ તરીકે ઓળખાય છે, તો એ ગીરના જંગલની અંદર જ જોવા મળે આપણને, બીજે જોવા મળે નહીં, બીજે જો કદાચ તમને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે પણ એ કુદરતી રીતે નથી હોતા, એટલા માટે આપણે સ્થાનિક પ્રજાતિ છે એ ત્યાંની પ્રોપર આપણને ત્યાં જ રહેતી હોય એ જોવા મળે આપણને। માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષણ ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબો એ ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું। એ જ પ્રમાણે બાયસન, જંગલી બળદ જેને કહેવાય, બરાબર, ત્યાર પછી ભારતીય શિયાળ, બરાબર, પછી ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી છે એ આ વિસ્તારની સ્થાનિક પ્રજાતિઓ છે, સ્થાનિક પ્રાણીઓ છે। પ્રોફેસર અહમદ અગર પણ જણાવે છે કે તેમના નિવાસનો નાશ થવાથી અથવા તો વસ્તી વધવાથી અને ત્યાં નવી જાતિઓ છે એને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે। એમનું જે પોતાનું નિવાસસ્થાન છે, અમુક પ્રાણીઓ છે એ ત્યાં નિવાસસ્થાનમાં જ જોવા મળે, પણ જો ઘણી વખતે એમની જાતિ છે ત્યાં પ્રાણીઓ છે એ વધારે પ્રમાણમાં વધી જાય
अथवा तो बाहर थी जे प्राणीओ छे ए त्यां लावीने एनो उछेर करवामां आवे तो त्यारे ए जे स्थानिक जातिओ छे ए स्थानिक जातिओनो शुं थाय छे एमने रहेवा माटेनो प्रश्न ऊभो थाय એમના ખોરાક માટેનો પ્રશ્ન ઊભો થાય એટલે એમની જાતિ ઉપર અનેક પ્રશ્નચિહ્ન રહેતા હોય છે એ પોતાની જાતિ છે એ ટકાવી શકતા નથી એટલે કે એમના અસ્તિત્વને જોખમ થઈ શકે છે એટલે જે સ્થાનિક પ્રજાતિ છે એને સાચવવા માટે થઈને આવા જૈવ આરક્ષણ ક્ષેત્રો છે એ વિકસાવવામાં આવેલા હોય છે અહીંયા જાતિ શબ્દ છે જાતિ શું કહેવાય તો જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય છે બરાબર એટલે કે એક જ જાતિના ત્યાં પ્રાણીઓ છે એ વસતા હોય છે તો આ છે તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એની અંદર આપણને વિશાળ ખિસકોલી છે એ આપણને આપેલી છે તો આ વાત થઈ આપણે સ્થાનિક જાતિઓ એની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો અને આપણને એ સ્થાનિક પ્રજાતિઓ છે પંચમઢીમાં કઈ જોવા મળે છે કારણ કે પ્રશ્ન છે પૂછાઈ શકે છે કે ભાઈ સ્થાનિક જાતિ એટલે શું પંચમઢીમાં સ્થાનિક પ્રાણીઓ છે એ કયા રહેતા હોય છે તો આપણે લખી શકીએ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે એને સ્થાનિક જાતિઓ કહેવામાં આવે છે પંચમઢી વિસ્તાર છે એ જૈવ આરક્ષણ ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો અને એ જૈવ આરક્ષણ ક્ષેત્રની અંદર આપણને વિશાળ ખિસકોલી પછી સાલ જંગલી આંબા ઉડતી ખિસકોલી બરાબર અને આપણે બીજું પણ એક જોયું કે જંગલી બળદ આ એના સ્થાનિક જાતિઓ છે બરાબર ત્યાર પછી બીજું આવે છે કે વન્ય પ્રાણી અભયારણ્ય તો વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું તો આરક્ષિત જંગલોની જેમ કેટલોક વિસ્તાર એવો હોય છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે અમુક વિસ્તાર પર જોઈએ આરક્ષિત જંગલો આખા આરક્ષિત હતા કે એની અંદર વનસ્પતિઓ પણ આરક્ષિત રહી શકે એની જે સ્થાનિક જાતિઓ છે એ પણ રહી શકે તો અભયારણ્ય એટલે શું તો અભયારણ્યની અંદર ફક્ત ને ફક્ત પ્રાણીઓનો જે વિકાસ છે બરાબર તો વન્ય પ્રાણીઓ છે સુરક્ષિત અને સંરક્ષિત રહે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે તો અહીંયા વ્યાખ્યા આપણે લખીશું મેં કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું તો એવો વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત રહે પોતે બરાબર અને તેમજ સંરક્ષિત રહે છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે આ વન્ય પ્રાણી અભયારણ્ય એક એવી જગ્યા છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિને શિકાર કરવાની છૂટ હોતી નથી પ્રતિબંધ હોય છે શિકાર કરી શકે નહીં એટલે કે અભયારણ્યમાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે એવો વિસ્તાર છે એને આપણે અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે ત્યાં રહેલા જે વન્ય પ્રાણીઓ છે એ પોતાની રીતે કુદરતી નિવાસસ્થાનની અંદર પોતાનું જીવન ગુજારી શકે અને રહી શકે એટલા માટે આવા વિસ્તારો છે એ ઊભા કરવા પડતા હોય છે કારણ કે આપણે આવા વિસ્તારો છે એનો ધીમે ધીમે નાશ કરતા રહ્યા છીએ એટલા માટે આવા વિસ્તારો ઊભા કરવા પડે શરૂઆતની અંદર આવા જે વિસ્તારો તો કુદરતી રીતે હતા પણ આપણે અગાઉ જોઈ ગયા કે વન નાબૂદી મનુષ્ય પોતાના સ્વાર્થ માટે થઈ અને જમીન મેળવવા માટે અથવા તો પોતાના ઉદ્યોગો અને ધંધાઓ સ્થાપવા માટે લાકડાના બળતણ તરીકે અથવા તો એના ફર્નિચર ઉપયોગ કરવા માટે જંગલોનો નાશ કરતો ગયો જેના કારણે જંગલ વિસ્તાર છે ઘટી ગયો અને આપણે પોતાની રીતે નક્કી કરવા પડે કે ભાઈ આ આરક્ષિત વિસ્તાર છે તો એટલા માટે આ વન્ય પ્રાણી અભયારણ્ય બનાવવું પડે છે કારણ કે એની જાતિઓ સચવાઈ રહે એ માટે પણ આ પ્રતિબંધ સરકારે મૂક્યો છે છતાં પણ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે હવે સુરક્ષિત નથી હવે આપણને માનવીની જે સ્વાર્થી પ્રવૃત્તિ છે એ એટલી બધી વધી ગઈ છે કે જે વન્ય પ્રાણીઓ છે જંગલમાં આરક્ષિત વિસ્તાર છે એ પણ હવે સુરક્ષિત રહ્યો નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે તો જંગલ વિસ્તારની આજુબાજુ જે લોકો રહેતા હોય છે એ ધીમે ધીમે જંગલો કાપીને જંગલની અંદર જવા લાગ્યા છે અને એના કારણે જ વિદ્યાર્થી મિત્રો જંગલી પ્રાણીઓ છે ને એ ગામડા સુધી પહોંચ્યા છે અત્યારે કારણ કે એમને રહેવાનો વિસ્તાર ઘટતો જાય છે દિવસે દિવસે તો એ લોકો ના છૂટકે પણ એમને નિવાસ છે એ જંગલોની અંદર એ પોતાનું મારણ કરવા માટે જંગલો છોડી અને ગામડાઓ તરફ પ્રયાણ કરવા માંડ્યા છે હવે તો આપણે આના વિશે વિચારવું પડશે વિદ્યાર્થી મિત્રો કે એમના રહેઠાણને આપણે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં તો
બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે, પણ એ કુદરતી નથી હોતું, એ કૃત્રિમ રીતે બનાવેલું હોય છે. એટલે પ્રાણી સંગ્રહાલયમાં પણ બધા પ્રાણીઓ આપણને જોવા મળે છે, બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય ઉદ્યાન. આ તો વાત થઈ ગઈ વન્ય પ્રાણી અભયારણ્ય. હવે રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો રાષ્ટ્રીય ઉદ્યાન એ એવો વિસ્તાર છે કે જ્યાં પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આખું જે નિવસન તંત્ર હોય, બરાબર, કે જેની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય, એ બધા જ ઘટકો છે એનો સંપૂર્ણપણે એનું રક્ષણ કરવામાં આવે છે. એટલે કે એની અંદર રહેલા પ્રાણીઓ છે, વનસ્પતિઓ હોય કે પક્ષીઓ હોય કે પછી નદી હોય કે તળાવ હોય, આ બધા જ જે ભાગો આવેલા છે એ બધાનું જ સંરક્ષણ કરવામાં આવે છે. અને એવા વિસ્તારને જાહેર કરેલો હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવતો હોય છે, બરાબર. તે વનસ્પતિની જાત, એ લખ્યું છે કે ભાઈ એ છે એ વનસ્પતિની જાત, પછી પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે, બરાબર. આની અંદર કોનું રક્ષણ કરવામાં આવે છે? તો વનસ્પતિની જાત, દરેક પ્રકારની વનસ્પતિઓ છે એને જાતિનો ઉછેર કરવામાં આવે ત્યાં, બરાબર. કુદરતી રીતે ઉગી નીકળતી હોય તો એને સાચવવામાં આવે છે. પ્રાણી જાત, પ્રાણીઓ છે એનો પણ ત્યાં જે કુદરતી રીતે જે ઉછેરતા હોય એનું સંરક્ષણ કરવામાં આવે. ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓ હોય તો એ વિસ્તારની અંદર ઐતિહાસિક ઇમારતો હોય કે જે વસ્તુ હોય એનો સંરક્ષણ કરવામાં આવતું હોય છે. સાતપુડા છે એ આપણું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ગુજરાતની અંદર આવેલું આ એક સાતપુડા છે જે ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, પ્રથમ આરક્ષિત જંગલ છે. અને આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે, સાગના વૃક્ષો છે, એ ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો છે આપણને સાતપુડાની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્ન પૂછાય આપણને કે ભાઈ ભારતનું સૌથી પહેલા એટલે કે સૌથી પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો સૌથી પહેલાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ જે વિસ્તાર છે એને સાતપુડા કહેવામાં આવે છે. તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ આવેલી છે અને એ આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. મનુષ્યનો જે વિકાસ થયેલો છે એની સાબિતી છે એ આ જંગલોની અંદર જોવા મળે છે. અને એ આપણા આદિમાનવના જીવન વિશે, આપણા પૂર્વજો જે છે આદિમાનવો, એના જે ત્યાંના જે અવશેષો છે એ અવશેષો સાચવીને રાખેલા છે વિદ્યાર્થી મિત્રો, જેથી આપણને ખબર પડે છે કે આપણા પહેલાંના જે લોકો હતા એ કેવું જીવન જીવતા એ એના આધારે નક્કી કરવામાં આવે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે, એને ચિત્રકામ કરેલું હોય, અણીદાર પથ્થરોથી કોતરી કોતરીને ગુફાઓની અંદર ચિત્રો દોરેલા હોય છે. તો એ વખતે લોકો જે આદિમાનવો છે એ પણ ચિત્રકળા છે જાણતા હતા. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. તો પંચમઢી જે જૈવાવરણ સુરક્ષિત વિસ્તારની અંદર તમે જુઓ તો 55 ગુફાઓ છે એનો સાબિત થઈ ચૂકી છે, ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવેલા છે. જે ચિત્રો દોરેલા છે વિદ્યાર્થી મિત્રો એમાં મનુષ્યો લડતા છે દોરેલા છે, બરાબર. પછી એની અંદર નૃત્ય કરતા વાદ્યયંત્રોના ચિત્રો દોરેલા છે, શિકાર કરતા ચિત્રો દોરેલા છે. તો એના પરથી ખબર પડે કે આવું કાર્ય ત્યાં કરવામાં પણ આવતું હતું. અને આજે પણ આપણે આદિવાસીઓ છે ઘણા બધા જંગલમાં રહેતા હોય છે, બરાબર. ત્યાર પછી સાતપુડાની અંદર વાઘ આરક્ષિત વિસ્તાર. તો માધવજી એ વખતે કહે છે કે વાઘ આરક્ષિત વિસ્તાર એટલે કે વાઘનું સંરક્ષણ કરવા માટે સરકારે એક પ્રોજેક્ટ બહાર પાડેલો છે. કારણ કે વાઘની સંખ્યા ધીમે ધીમે ઘટતી ગઈ તો એના કારણે સરકારને ચિંતિત થવું પડ્યું અને સરકારે એક યોજના બહાર પાડી, પ્રોજેક્ટ બહાર પાડ્યો કે વાઘનું સંરક્ષણ થઈ શકે માટે. કઈ? તો એ છે એને પ્રોજેક્ટ ટાઈગર નામ આપવામાં આવ્યું છે, જે વાઘના સંરક્ષણ માટેની યોજના છે. તો પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવા માટે સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? તો આપણે લખી શકીએ કે પ્રોજેક્ટ ટાઈગર છે એ યોજના છે અમલમાં મૂકવામાં આવેલી હોય છે. તો આ રીતે વાઘની જે ધીમે ધીમે જંગલોની અંદર જે સંખ્યા ઘટી ગઈ હતી તો આ પ્રોજેક્ટ અંતર્ગત એની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો જોવા મળ્યો અને એની આપણને સફળતા પણ આપણને મળી છે. અને એટલા જ માટે અત્યારે પણ આ
जे प्रोजेक्ट टाइगर जे प्रोजेक्ट छे ए अमल में छे जेने वाघने जरूरी जे पण वस्तुओ छे बधीज एने पूरी पाडवामां आवती होय छे। ए सिवाय कोईक समय सिंह हाथी जंगली भैंस तथा साबर पण सातपुड़ाना राष्ट्रीय उद्यान में जोवा मळता हता। एवा प्राणियों के जेनी संख्या एक निर्धारित समय ओछी थई जाय छे अने ते लुप्त थई शके छे तेवा प्राणियों ने नाशप्रायः जाति कहेवामां आवे छे। सातपुड़ा अंदर तमने साबर जोवा मळतो हतो, वाघ सिंह हाथी जंगली भैंस पण ए उद्यान में जोवा मळता हता। अत्यार हालनी संख्या घटी गई छे तो शेना कारणे? तो ये बधा प्राणियों छे ए नाशप्राय जाति थई गई। तो नाशप्राय जाति एटले शू? तो एवा प्राणियों के जेनी संख्या एक निर्धारित संख्या करता ओछी थई जाए, अमुक संख्या होय एना करता ए संख्या घटी जाए एटले ए जे जाति छे ए लुप्त थई शके छे। लुप्त एटले के ए जाति पछी पृथ्वी पर जोवा मळे नहीं। तो ए जे लुप्त थती जे जाति छे एने एवा जे प्राणियों छे एने नाशप्राय प्राणियों कहेवामां आवे छे के जे लुप्त थवाने आरे छे। એની અમુક સંખ્યા જે છે નક્કી કરેલી સંખ્યા છે એના કરતાં પણ સંખ્યા ઓછી છે એટલા માટે એને આપણે નાશપ્રાય જાતિ તરીકે ઓળખીએ છીએ। તો આપણે અગાઉના જમાનાની અંદર જોયું હશે કે જ્યારે જંગલો પુષ્કળ પ્રમાણમાં હતા ત્યારે ડાયનાસોર નામ તમે સાંભળ્યું હશે। તો ડાયનાસોર છે એ એક લુપ્ત થઈ ગયેલી જાતિ છે જે આપણે અત્યારે જોવા મળતી નથી, પહેલાં હતી, હવે શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ છે, બરાબર ને? એ જ રીતે પણ ઘણા બધા સજીવો છે એ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલા છે। તો કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે। માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે। નાના પ્રાણીઓને ભય વધારે હોય કારણ કે મોટા પ્રાણીઓ છે એનું શિકાર કરી અને પોતે ખોરાક બનાવી શકે એટલે નાના પ્રાણીઓ છે એને લુપ્ત થવાનો ભય વધારે હોય છે। ક્યારેક આપણે સાપ, દેડકો, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ। નાના પ્રાણીઓ છે એને આપણે મારી નાખીએ છીએ, ઘણી વખતે તમે જોતા હશો, બરાબર ને? તો અને નિવસન તંત્રમાં એમનો જે ફાળો છે એ આપણે વિચારતા નથી હોતા વિદ્યાર્થી મિત્રો। નિવસન તંત્રમાં દરેક પ્રાણી છે એનો બહુ અગત્યનો ફાળો છે, એટલા માટે દરેક પ્રાણી છે એ ખૂબ જરૂરી છે, એટલે દરેક પ્રાણીનું મહત્ત્વ હોય છે। તો આપણે એને કદમાં નાના હોય પણ એને નુકસાન પહોંચાડવાનું નથી, આપણે એને શું કરે મારી નાખીએ છીએ, કોઈ જીવડું ભાળી ગયા, દેખી ગયા તો એને મારી નાખવાનું, એટલે એવું કરવું જોઈએ નહીં। તો કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવન, સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે। તો નિવસન તંત્ર એટલે શું? તો કોઈ પણ એક વિસ્તારની બધી જ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, વાતાવરણ, ભૂમિ, નદીને બધું ભેગું થાય ત્યારે આખું એક નિવસન તંત્રની રચના થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેનો અભ્યાસ કર્યો? તો સ્થાનિક જાતિઓ, વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય અને નાશપ્રાય જાતિ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો। અને આ તમે સતત એનું વાંચન કરતા રહેજો, આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે। થેન્ક યુ।